આત્મા શાશ્વત છે, મારો પણ શાશ્વત છે, તમારો પણ શાશ્વત છે. બદલાય છે, આત્મા નથી બદલાતો. શું બદલાય છે? શરીર બદલાય છે. અહીંથી કદાચ દેવલોકમાં ગયા, અહીંથી કદાચ તિર્યંચ લોકમાં ગયા, અહીંથી કદાચ નરકની અંદર ગયા. શું બદલાયું? ખોડિયું બદલાયું. આત્મા તો એનો એ જ રહે. એક અપેક્ષા એ આત્માને નિત્ય નિત્ય પણ કહી શકાય. સાદવાદ છે ને, કંઈક અંશે નિત્ય છે, કંઈક અંશે અનિત્ય છે. દેહને ધારણ કરનારો આત્મા આ દેહને છોડીને બીજા દેહમાં જાય, એ અપેક્ષા એ અનિત્ય છે. શરીર બદલાઈ ગયું પણ આત્મા એનો એ જ રહ્યો. એટલે આત્મા નિત્ય, શરીર અનિત્ય. ઓકે, એ સિવાય બીજું શું છે કે જે શાશ્વત છે, જે ક્યારે હલવાનું જ નથી? બોલો. નૌકાર, યસ, નૌકાર શાશ્વત છે. અનાદિકાળ પહેલા પણ નૌકાર હતો, અનાદિકાળ અનંત કાળ પછી પણ નૌકાર તો રહેવા. ઓકે, નૌકારના આ અક્ષરનો જે સંયોગ છે ને, એમાં કોઈ બદલાવ નહીં આવે. પંચિન્દ્ય બદલાઈ જાય, બીજા સૂત્રો બદલાઈ જશે, પણ નૌકાર ક્યારેય નહીં બદલાય. નમસ્કાર મહામંત્ર શાશ્વત છે. ચાલો ત્રીજું, શત્રુંજય. મને ખબર જ હતી હવે ત્રીજું આજ આવવાનું. તમે ત્રણ નામ ગોખેલા છે, હજી ચોથું તમારી પાસે રેડી છે, બરાબર છે. મારે 10 નામ જોઈએ, 10. આત્મા તો મેં કીધું છે, તમે નથી કીધું. તમે નૌકાર કીધું, એના પછી બીજું શું કીધું? શત્રુંજય, એક્ઝેક્ટ. પણ એના માટે પણ આગળ શું લખ્યું ખબર છે? પ્રાય એ ગીરી શાશ્વત. કેમ પ્રાય શબ્દ લગાડ્યો? નાનો મોટો થાય છે, નાનો મોટો. પેલા આરામાં 80 યોજન, બીજા આરામાં 70, ત્રીજામાં 60, એમ ધીરે ધીરે ઘટતો જવાનો અવસરપીણીમાં, અને છેલ્લે છઠ્ઠા આરામાં કેટલા હાથનો રહેવાનો? 7 હાથનો જ. સંપૂર્ણ અસ્તિત્વ એનું નષ્ટ નહીં થાય. હવે શત્રુંજય શાશ્વત છે, શત્રુંજયના મંદિરો શાશ્વત છે, કે શત્રુંજયમાં મંદિરોમાં રહેલી પ્રતિમા શાશ્વત છે? જલ્દી, શત્રુંજય પહાડ પર્વત બરાબર છે, મંદિરો કેવા? અશાશ્વત. મૂર્તિઓ કેવી? અશાશ્વત. ઓકે, તો તમે ત્યાં ગયા પછી શત્રુંજયના પહાડ પ્રત્યે તમારી લાગણી વધારે કે મંદિર અને પ્રતિમાજી પ્રત્યેની લાગણી વધારે? દોડાધામ શેની હોય? પૂજા કરવા માટે નહીં, લાઈનમાં ઝઘડા શેના છે? આનંદ નથી તમને કે શત્રુંજયના પવિત્ર પર્વતની મને સ્પર્શના થઈ ગઈ, કામ થઈ ગયું? એકવાર કદાચ મારી પૂજા રહી ગઈ, ડોન્ટ વરી. ખરેખર તો અહીંયા કોણ પવિત્ર, કોણ સૌથી વધુ પવિત્ર છે? શત્રુંજય છે, માટે તો મંદિરો છે. શત્રુંજય છે માટે તો એ મંદિરોમાં કોણ છે? મૂર્તિઓ છે. પાંચમો આરો જેવો પૂરો થશે ને, આ મંદિર રહેવાનું, આ મૂર્તિ રહેવાની છે. પણ રહેવાનું શું છે? છઠ્ઠા હરામાં ઓનલી શત્રુંજયનો પર્વત પહાડ હશે, સૌથી વધુ પૂજ્ય હોય આપણા માટે કોણ છે? શત્રુંજય.